तो फादर विल टीच देम, पिताजी तेमने भणावशे। तो जो टीच छे मुझे क्रियापद छे, तो यदि धेम शू कहेवाय तो के कर्मणी रूप छे, बराबर। तो क्या हूँ क्रियापद नहीं जमणी बाजू। त्यार पछी आपणे जोईए नेक्स्ट, बराबर। तो आ कर्तरी अने कर्मणी रूप हता के भाई जनरली कर्तर छे, बराबर। ई क्यां आवे तो के कर्तरी रूप छे कर्ता स्थाने आवे, कर्मणी रूप छे कर्म स्थाने, बराबर। कर्तानुं स्थान क्यां आवे तो के आपणे जोयुं क्रियापदनी डाबी बाजू आवे, अने कर्मणी रूप क्यां आवे तो क्रियापदनी जमणी बाजू। જનરલી આમાં છે વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી નથી, પણ હવે જો હવે જે છે કે પ્રથમ સંબંધક અને દ્વિતીય સંબંધક સમજીએ, તો પ્રથમ સંબંધક એટલે ફર્સ્ટ પોઝિસિવ અથવા તેને પોઝિસિવ એક્ઝેક્ટિવ પણ કહેવાય, આ કોષ્ટકમાં તમારી પાસે છે લખેલું। શું આવે તો એની અંદર કે માય, અવર, યોર, હિસ, હર, ઇટ્સ, ધેર, આ બધા પ્રથમ સંબંધક કહેવાય, બરાબર। અને તેમના પછી શું હોય તો કે સંબંધિત નામ હોય છે। જ્યારે જો દ્વિતીય સંબંધક છે, જો માઇન, અવર્સ, યોર્સ, હિસ, હર્સ, તો આ બધા દ્વિતીય સંબંધક છે, દ્વિતીય સંબંધક છે, એના પછી નામ હોતું નથી, આપણે સમજાતા। તો જો આમાં માય એટલે મારું, માઇન એટલે મારું, જો અવર એટલે મારું, અવર્સ એટલે મારું, યોર એટલે તારું અથવા તમારું, તો યોર્સ એટલે તારું હતું, તો આ એક વચન બહુવચન નથી, પહેલી વસ્તુ એ। ભલે એનો ગુજરાતી અર્થ સરખો થતો હોય, પણ અંગ્રેજીમાં બરાબર તમે એનું સ્થાન છે એક જગ્યાએ આવતું નથી, એકબીજાની અવેજીમાં એનો ઉપયોગ થતો નથી। કે માય છે તો મારું થાય, માઇન એટલે મારું થાય, તો જ્યાં માય મૂકાય ત્યાં માઇન મૂકાતું નથી, ભલે એનો અર્થ સરખો થાય, બરાબર। આપણે એકબીજાની અવેજીમાં એને ઉપયોગ કરી શકતા નથી। તો કેવી રીતે ઉપયોગ થાય, તો એમાં કન્ફ્યુઝન નહીં થવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર। શું છે, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પ્રથમ સંબંધક છે, આપણે કીધું કે ભાઈ એના પછી હંમેશા નામ હોય। તો અહીંયા જો એક્ઝામ્પલ કે ધેટ ઇઝ ખાલી જગ્યા બુક એવું આપેલું છે, તો જો બુક છે તો એની પછી એની પહેલાં ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યા પછી નામ છે, તો ખાલી જગ્યા શું આવે, તમને ઓપ્શન આપ્યો હોય કે માય, માઇન, ઓવર્સ, યોર્સ, એવા ઓપ્શન આપ્યો, તો આપણને ખબર પડવી જોઈએ કે પ્રથમ સંબંધક આવે માય, તો જવાબમાં આવશે માય, બરાબર। એવી જ રીતે ખાલી જગ્યા કન્ટ્રી ઇઝ ગ્રેટ, આપણો દેશ મહાન છે, તો જો કન્ટ્રી છે નામ છે, તો ખાલી જગ્યામાં નામની પહેલાં શું આવે તો પ્રથમ સંબંધક, એટલે કે પ્રથમ સંબંધક પછી નામ હોવું જોઈએ, તો અવર આવશે। એવી જ રીતે હિઝ બેગ ઇઝ રેડ, કે તેની બેગ લાલ છે, તો હિઝ પછી બેગ નામ છે, તો ખાલી જગ્યામાં શું એવું પ્રથમ સંબંધક આપણનું। એવી રીતે યોર કાર ઇઝ ન્યૂ, તમારી કાર નવી છે, તો કાર છે નામ કહેવાય, તો નામની પહેલાં શું આવે પ્રથમ સંબંધક, તમને યોર ને યોર્સ આપ્યો હોય તો આપણને ખબર પડવી જોઈએ કે નામ છે, તો નામની પહેલાં પ્રથમ સંબંધક આવે, દ્વિતીય સંબંધક યોર્સ આવશે નહીં, ક્લિયર। એવી જ રીતે જો આ એક્ઝામ્પલ જુઓ કે ધેટ બેગ ઇઝ ખાલી જગ્યા, પહેલી બેગ મારી છે, તો ખાલી જગ્યામાં તમારે સંબંધક મૂકવાનું હોય, તો જો એના ખાલી જગ્યા પછી નામ નથી, તો એનો મતલબ કે માય નહીં આવે, માઇન આવશે, બરાબર। પહેલી માય બેગ મારી છે, પછી અવર્સ ઇઝ ગ્રેટ કન્ટ્રી, આપણો મહાન દેશ છે, જુઓ ગુજરાતી ભાવાર્થ ફરી જાય છે, જુઓ તો ખાલી જગ્યા છે વાક્યની શરૂઆતમાં, એના પછી જો નામ નથી, જો ત્યારે ઉપર જો નામ કન્ટ્રી નામ હતું, અહીંયા ઇઝ છે ક્રિયાપદ છે, નામ નથી, બરાબર, એટલે દ્વિતીય સંબંધક આવશે, પ્રથમ સંબંધક આવશે નહીં। એવી જ રીતે પછી છે ખાલી જગ્યા ઇઝ અ રેડ બેગ, તેની લાલ થેલ બેગ છે, તો અહીંયા વાક્યની શરૂઆતમાં બ્લેન્ક છે, એના પછી જો નામ નથી એટલે દ્વિતીય સંબંધક જ આવશે, અને પછી છે ખાલી જગ્યા ઇઝ અ ન્યૂ કાર, તમારી નવી કાર છે, તો એમાં પણ યોર નહીં આવે, યોર્સ આવશે, કારણ કે ખાલી જગ્યા છે એના પછી નામ નથી, એટલે ખાલી જગ્યામાં દ્વિતીય સંબંધક આવે, બરાબર, એટલે અઘરું નથી, બરાબર। નોંધ શું છે, જો પ્રથમ સંબંધક પછી જાતિવાચક નામ હોય છે, જ્યારે દ્વિતીય સંબંધક પછી જાતિવાચક નામ ના હોય। ચાલો તો આ ચાર પ્રકારે અલગ અલગ સમજ્યા આપણે, પહેલું સમજ્યા કર્તરી રૂપો, બીજું કર્મણી રૂપો, પ્રથમ સંબંધક અને દ્વિતીય સંબંધક। હવે જોવાનું છે પાંચમો જે પ્રકાર છે, ભારવાચક અથવા સ્વવાચક, જુઓ માય સેલ્ફ, અવર સેલ્ફ, માય સેલ્ફ એટલે મારી જાતે, અવર સેલ્ફ એટલે અમારી જાતે, જો સેલ્ફનું બહુ વચન શું થાય સેલ્ફ થાય, ધ્યાન રાખજો, યોર સેલ્ફ,
योर सेल्फ्स हिमसेल्फ हर सेल्फ इट सेल्फ देम्सेल्फ्स। આ બધા શું કહેવાય કે ભારવચક તથા સ્વવચક સર્વનામ છે. હવે ભારવચક કોને કહેવાય, સ્વવચક કોને કહેવાય, એ આપણે સમજીએ. જો અહીંયા છે કે નામ સર્વનામ પછી આવે, મેં તમને કીધું કે નામ સર્વનામ પછી વપરાય તો ભારવચક કહેવાય, બરાબર. અને નામ સર્વનામ પછી ન વપરાય તો એને શું કહેવાય, સ્વવચક. જેમ કે જુઓ, આઈ માય સેલ્ફ, તો નામ સર્વનામ કરતા છે, બરાબર. નામ સર્વનામ છે તો કે આ, એના પછી તરત આવ્યું માય સેલ્ફ તો કે આ, તો શું આવ્યું, એને શું કહેવાય, તો કે ભારવચક કહેવાય. પછી જો અહીંયા છે આઈ હર્ટ મી માય સેલ્ફ, તો માય સેલ્ફ ક્યાં આવ્યું, કરતા પછી તરત જ નથી, જો આઈ છે એના પછી તરત જ નથી, બરાબર, નામ સર્વનામ પછી નથી, તો એને શું કહેવાય, સ્વવાચક કહેવાય, બરાબર. એવી રીતે રાહુલ હિમસેલ્ફ, તો રાહુલ પછી તરત જ આવ્યું તો એને ભારવચક કહેવાશે, બરાબર. આ રીતે આવે તો ભારવચક. પછી જો અહીંયા એકવચન નામ સંબંધ યોર સેલ્ફ વપરાતું હોય તો બહુવચનનું સંબંધન હોય તો યોર સેલ્ફ વપરાય છે. જુઓ અહીંયા જુઓ હવે કે રેખા હેલ્પ યોર સેલ્ફ, બરાબર. શું કીધું કે એકવચનનું નામ હોય તો શું આવે, યોર સેલ્ફ. જો અહીંયા બહુવચન છે, ચિલ્ડ્રન બહુવચન કહે તો યોર સેલ્ફ છે, બરાબર. એટલે આ આપણે ધ્યાનમાં લેવાનું ખાસ, અને જેની વાત થતી એનું શિલ્પ આવે, બરાબર. આ જોવાનું ખાસ. તો ક્લિયર, આટલું સમજાય. તો અહીંયા આપણે આજે જે પર્સનલ પ્રોનાઉન છે એનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ, વ્યક્તિવાચક સર્વનામો. તો આ સરસ અક્ષરે તમારે તમારી બુકમાંની નોંધ કરી લેવાની છે, બરાબર. ચલો ત્યાર પછી આપણે જોશું નેક્સ્ટ ટોપિક, જેનું નામ છે ડબલ્યુએચ પ્રશ્નાર્થ, બરાબર. ડબલ્યુએચ વર્ડ જુઓ, સમજીએ આપણે. ચાલો ડબલ્યુએચ પ્રશ્ન શબ્દો, બરાબર. એટલે કે ડબલ્યુએચ પ્રશ્ન શબ્દો, તો એની અંદર કયા કયા શબ્દો આવે, તો કે હુ, વોટ, હુમ, વાય, હાઉ મેની, હાઉ મચ, બરાબર, હાઉ લોંગ, આ બધા શબ્દ છે ડબલ્યુએચ પ્રશ્ન શબ્દ કહેવાય. તમારે આ ટોપિક છે, બરાબર, એ પણ અગત્યનો ટોપિક છે, જે દસમા ધોરણમાં પૂછે છે, નવમામાં પૂછે છે, અને ઇવન બાર ગેર બારમાં પણ પૂછાય છે. તો ખાસ સમજી લેજો કે આ ટોપિક શું છે. ચાલો, અને પછી તમે તમારી બુકમાં હા લખી લેજો, બરાબર, ડબલ્યુએચ પ્રશ્ન. તો એની અંદર આપણે જોશું કે હુ, હુ એટલે કોણ, બરાબર. ઉપયોગ ક્યાં થતો, કે વાક્યનો કર્તા જાણવા માટે વપરાય છે. જેમ કે હુ ઇઝ પ્લેઈંગ, કોણ રમી રહ્યું છે. તો ફોર એક્ઝામ્પલ ચિંતન રમતો, તો આપણે શું કહીએ, ચિંતન ઇઝ પ્લેઈંગ, ચિંતન રમી રહ્યો છે. તો જો હુ છે એ જનરલી કર્તા જાણવા માટે વપરાય છે. હુ બોટ બિસ્કિટ્સ, શિવાની લખ્યું હતું, તો શિવાની બોટ બિસ્કિટ્સ, કોણ બિસ્કિટ લખ્યું હતું, કે શિવાની, તો કે શિવાની બિસ્કિટ લાવી. એવી રીતે હુ ઇઝ ક્રાઇંગ નાવ, કોણ રડી રહ્યું છે, તો કે કિડ્સ, કિડ્સ આર ક્રાઇંગ નાવ, કે બાળકો છે અત્યારે રડી રહ્યા છે. તો જે ડબલ્યુએચ પ્રશ્ન શબ્દ છે એટલે પ્રશ્ન પૂછવા માટે જ બધાનો ઉપયોગ થશે, પણ અલગ અલગ ઉપયોગ છે, બરાબર. એવી રીતે હુનો ઉપયોગ કરતા જાણવા માટે તમારે એટલું જ યાદ રાખવું છે, હુ છે એ કરતા જાણવા માટે વપરાય. વોટ છે એ શેના માટે વપરાય, તો કે કર્મ જાણવા માટે વપરાય, બરાબર. અથવા તો કોઈ વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે વપરાય. આપણે કોઈને એમ કહીએ કે વોટ ઇઝ યુઅર ફાધર, તારા પિતાજી શું કરે, તો એને જવાબ આપે કે ભાઈ મારા પિતાજી ડૉક્ટર છે, તો શિક્ષક, તો માય ફાધર ઇઝ ડૉક્ટર, તો શિક્ષક, ઓ આન્સર આપે તો વ્યવસાય જઈનો ને. પછી મુખ્ય કર્મ, જો આમ છે કે વોટ આર યુ રીડિંગ, તમે શું વાંચી રહ્યા છો, તો જવાબ મને કે મેગેઝિન વાંચતો, તો એમ કે મેગેઝિન, તો આઈ એમ રીડિંગ અ મેગેઝિન, બરાબર. એ રીતે વોટ ડીડ રેખા સિંગ, રેખા શું ગાયું, તો રેખા ભજન ગાયું, તો રેખા સેંગ અ ભજન, બરાબર. પછી વોટ ઇઝ યુઅર ફાધર, તો જો આમાં લખ્યું છે કે માય ફાધર ઇઝ અ ટીચર, તો વ્યવસાય જાણ્યો. તો આ કર્મ જાણવા માટે ઉપયોગ થાય, અને બીજું છે વ્યવસાય જાણવા માટે. ત્યાર પછી હુમ, હુમ એટલે કોને, તો ક્યાં એનો ઉપયોગ થાય, તો કે વાક્યમાં ગૌણ કર્મ જાણવા માટે. જો બરાબર,
બે કર્મ પ્રકારના કર્મો હોય, એક મુખ્ય કર્મ અને એક ગૌણ કર્મ. તો વટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને મુખ્ય કર્મ કહેવાય, અને હુમ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે એને શું કહેવાય? ગૌણ કર્મ. તો ગૌણ કર્મ માટે હુમનો ઉપયોગ થાય. જેમ કે હુમ ડીડ હી મીટ, તે કોને મળ્યો? તો હી મીટ હિઝ ફ્રેન્ડ, એના મિત્રને મળ્યો. જો તો આમાં હિઝ ફ્રેન્ડ છે શું છે? એ કરતા નથી. જુઓ, મેટ છે એ ક્રિયા પછી, તો એના પછી શું આવે? કર્મની રૂપ. તો એ કર્મ છે, પણ કેવું છે? ગૌણ કર્મ છે. બરાબર. હુમ ડઝ માલા રાઇટ અ લેટર, માલા કોને પત્ર લખે છે? તો માલા રાઇટ અ લેટર ટુ કાલા, માલા છે એ સોરી કાલાને પત્ર લખે છે. તો કલા શું થયું? ગૌણ કર્મ થયું. બરાબર. આ રીતે હુમનો ઉપયોગ ગૌણ કર્મ જણાવવા માટે થાય છે. પછી છે હુઝ, કોની, કોના, કોનું. બરાબર. આ તેનો ઉપયોગ શેના માટે થાય? તો કે માલિકી જાણવા માટે. આમ કહે ને હુઝ ફેન ઇઝ અમિતા, અમિતા કોની ફ્રેન્ડ છે? તો કે અમિતા ઇઝ અમિતા ફ્રેન્ડ, અમિતાભની ફ્રેન્ડ છે. તો માલિકી કે સંબંધ જાણવા માટે હુઝનો ઉપયોગ થાય છે. બરાબર. બાકી બધા એક્ઝામ્પલ છે. એવી જ રીતે વાય, કારણ જાણવા માટે આવે. વાય ઇઝ પ્રતિક શેઠ, પ્રતિક શા માટે દુઃખી છે? તો પ્રતિક શેઠ ઇઝ સેડ બીકોઝ હી હેડ ફેલ્ડ, કારણ કે એ પરીક્ષામાં ના પાસ થયો. તમને એક્ઝામમાં જોવું વાક્ય આપેલું છે કે પ્રતિક શેડ બીકોઝ હી હેડ ફેલ, તો બીકોઝ પછી આવે એ શું હોય? તો કે કારણ હોય. બરાબર. તો આપણને ખબર પડી છે કારણ જણાવવા માટે શેનાથી પ્રશ્ન પૂછે? તો કે વાયથી. તો તમને ચાર ઓપ્શન આપેલા હોય, હુ, હુમ, વોટ, વાય. તો આપણને ખબર પડવી જોઈએ કે આ કારણ છે, તો એના માટે વાયથી પ્રશ્ન પૂછાય. તો આપણે પ્રશ્ન જવાબ શું આવે? વાય ઇઝ પ્રતિક શેડ, એવો પ્રશ્ન બને. બરાબર. આ રીતે ત્યાર પછી નેક્સ્ટ છે વેર, એટલે કે ક્યાં. તો ક્રિયા, વ્યક્તિ અથવા વસ્તુનું સ્થાન જાણવા માટે આપણે એમ કહીએ કે વેર ઇઝ હી ગોઈંગ, તે ક્યાં જઈ રહ્યો છે? તો હી ઇઝ ગોઈંગ ટુ સિનેમા, તે સિનેમા જઈ રહ્યો છે. જુઓ, તો અહીંયા તમને એક્ઝામમાં આવું આપેલું હોય કે હી ઇઝ ગોઈંગ ટુ સિનેમા, પછી કાઉન્સમાં ચાર ઓપ્શન હોય વાય ને વેર ને હુ ને વોટ ને, તો આપણને ખબર પડવી જોઈએ કે સિનેમા છે એ સ્થળ કહેવાય. તો એના માટે વેરથી પ્રશ્ન પૂછવાનો હોય, તો ડબલ્યુ એચ આર ઈ વેર, બરાબર. વેર ઇઝ હી ગોઈંગ, એવી રીતે બર્ડ લીવ્સ ઇન નેસ્ટ, પક્ષીઓ ક્યાં રહે છે? તો જો એ સ્થળ જાણવા માટે, બરાબર, વ્યક્તિનું સ્થાન જાણવા માટે પણ એનું પૂછે. તો એ પક્ષીઓ ક્યાં? તો કે મારા નેસ્ટ છે સ્થાન છે. બરાબર. તો સ્થળ જાણવા માટે પણ એનો ઉપયોગ થાય છે. પછી આગ્રા, તો એ સ્થળ કહેવાય, તો વેરથી પ્રશ્ન પૂછાય. બરાબર. એવી રીતે વેન, તો એ સમય જાણવા માટે છે કે વેન વિલ ધ ટ્રેન લીવ, ધ ટ્રેન લીવ વિથ 5 o'clock. તો તમને ખબર પડે કે આ વેન છે, બરાબર, શેના માટે આવે છે? તો કે સમય માટે, સમય જાણવા માટે. તો એને લખ્યું છે ભાઈ ગાડી એ 5 વાગે ઉપડશે, તો 8:05 o'clock માંડરલાઈન છે, તો આપણે શેનાથી પ્રશ્ન પૂછવો પડે? વેનથી. બરાબર. તમને ચાર ઓપ્શન આપ્યા હોય ત્યારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો વેન, કે વેન વિલ ધ ટ્રેન લીવ, ટ્રેન છે ક્યારે ઉપડશે. આ રીતે. પછી છે વિચ, કયો, કયું, ક્યાં, કયું. નામ અથવા કરતાની વિશેષતા જાણવા માટે. બરાબર. નામ અથવા કરતાની વિશેષતા જાણવા માટેનો ઉપયોગ થાય. જેમ કે આપણે કહીએ વિચ પેન વોઝ લોસ્ટ, કઈ પેન ખોવાઈ ગઈ, તો વિશેષતા શું છે? તો કે ભાઈ મારી બ્લુ પેન ખોવાઈ ગઈ છે, તો બ્લુ પેન વોઝ લોસ્ટ. બ્લુ મંડલ નહીં પીવી, તો આપણે શેનાથી પ્રશ્ન પૂછી શકીએ? તો કે વીચથી, વીચ પેન વોઝ લોસ્ટ. આ રીતે નામ અથવા કરતાની વિશેષતા જાણવા માટે વીચનો ઉપયોગ થાય. બરાબર. અથવા તો તમે કહી શકો કે પસંદગી જાણવા માટે પણ વીચનો ઉપયોગ થાય. જી જે. એવી જ રીતે હાઉ, ક્રિયાની રીત જાણવા માટે વપરાય, કે હાઉ ડઝ ધ પીકોક ડાન્સ, કેવી રીતે ડાન્સ કરે છે? તો પીકોક ડાન્સ ગ્રેસફુલી, તો ગ્રેસફુલી છે એ ક્રિયાની રીત છે ભાઈ, ગ્રેસફુલી બરાબર રીતે ડાન્સ કરે મોહક રીતે. તો આપણે પૂછવું હોય કે કેવી રીતે, તો એના માટે હાઉથી પ્રશ્ન પૂછાય. બરાબર. ગ્રેસફુલી મંડલ નહીં આપ્યું, તો આપણે તેનાથી પ્રશ્ન પૂછવાનો હાઉથી, હાઉ ડઝ ધ પીકોક ડાન્સ. આ રીતે. ત્યાર પછી છે હાઉ મેની, આ ખબર છે. બરાબર. તમને કે નિશ્ચિત અથવા અનિશ્ચિત સંખ્યા જાણવા માટે, કેટલા, કેટલી, ગણી શકાય એવી વસ્તુ માટે. બરાબર. ધેર વેર 30 people ઇન ધ બસ, 30 મંડળ લઈને, તો કેટલા લોકો હાજર હતા પૂછવું, તો એના માટે હાઉ મેની પ્રશ્ન પૂછે, કે હાઉ મેની
पीपल वर इन द बस, बस में केटला लोग था, जवाब है बस में 30 लोग था, तो आ जवाब आपने मळवो जोईए आ रीते। एवी ज रीते हाउ मच है बराबर, केटलो केटली जत्थो तो प्रमाण जाणवा माटे गणी शकाय एवुं नाम न होय, बराबर हाउ मच पछी गणी शकाय एवुं नाम होय नहीं, गणी शकाय एवुं होय तो हाउ मच नहीं आवे, न गणी शकाय एवुं तो हाउ मच आवे। तो जुओ अहींया छे हाउ मच, तो हाउ मच वॉटर डज द पॉट हेव, माटलामां केटलुं पाणी छे, तो जो लिखू थे द पॉट वॉज लिटल वॉटर, बराबर माटलामां थोड़ू पाणी छे तो केटलुं छे जाणवुं होय तो एना माटे शेनाथी प्रश्न पूछाय, केटलो केटली केटलुं केटली हाउ मच थी, तो हाउ मच वॉटर डज पॉट हेव करो, हाउ मच थी प्रश्न पूछाय। एवी ज रीते जो गणी शकाय एवुं होय तो हाउ मेनी थी, बराबर पछी हाउ फार केटलुं दूर, આ અંતર જાણવા માટે છે કે આપણે લખવું જોઈએ અમદાવાદ ઇઝ 102 કિલોમીટર્સ ફ્રોમ રાજકોટ, કે અમદાવાદ છે રાજકોટથી 102 કિલોમીટર દૂર છે, તો 102 કિલોમીટર્સમાં અંડરલાઈન છે બરાબર, તો આપણે શેનાથી પ્રશ્ન પૂછાય અંતર છે, તો હાઉ ફારથી, તો કે હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ રાજકોટ, બરાબર અમદાવાદથી રાજકોટ કેટલું દૂર છે। એવી જ રીતે હાઉ લોંગ, બરાબર હાઉ લોંગથી પ્રશ્ન પૂછશે શેના માટે, તો કે કેટલો સમય અથવા કેટલું લાંબું, ક્રિયાનો સમય અથવા વસ્તુની લંબાઈ જાણવા માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય છે। તો જે છે હાઉ લોંગ ડીડ ગેસ્ટ સ્ટે, મહેમાનો કેટલા દિવસ રોકાયા, તો ગેસ્ટ સ્ટે ફોર ટુ ડેઝ, તો હવે તમને આવી પૂછ કે ગેસ્ટ સ્ટે ફોર ટુ ડેઝ, કે મહેમાનો બે દિવસ રોકાયા, તો ફોર ટુ ડેઝ મંડળન હોય તો એ શું છે સમય છે, બરાબર કેટલો સમય, તો એના માટે હાઉ લોંગથી, કેટલો સમય લોકો રહ્યા તો એના માટે છે હાઉ લોંગ, હાઉ લોંગ ડીડ ગેસ્ટ સ્ટે। પછી જો લંબાઈ જાણવા માટે અહીંયા છે કે ભાઈ ધ કેનાલ વોઝ 1000 કિલોમીટર્સ લોંગ, કે ભાઈ કેનાલ છે ભાઈ નહેર છે એક 1000 કિલોમીટર લાંબી હતી, તો 1000 છે કિલોમીટર્સ છે અંડરલાઈન છે, તો કેટલી લાંબી, તો એના માટે શેનાથી પ્રશ્ન પૂછ્યો પૂછવું હોય તો કે આ કેટલી લાંબી હતી, તો કે હાઉ લોંગ વોઝ ધ કેનાલ નહેર કેટલી, તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય, બરાબર। એવી રીતે છે હાઉ ઓફન, બરાબર કેટલી વાર, ક્રિયાનું પ્રમાણ જાણવા કે ભાઈ હાઉ ઓફન ડઝ યોર ટીચર હોલ્ડ ટેસ્ટ ઇન અ વીક, બરાબર કે તમારા શિક્ષક છે બરાબર આ વીકમાં એને કેટલી વાર જે પરીક્ષા છે એ યોજી હતી, તમારી ટીચર હોલ્ડ ટેસ્ટ વન્સ ઇન અ વીક, એકવાર કેટલી વાર યોજી, તો એકવાર બરાબર, તો ક્રિયાનું પ્રમાણ જાણવા મળે કેટલી વાર, તો એક કેટલી વાર કેવું ત્યારે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય, બરાબર હાઉ ઓફન ડઝ મીરા ગો ટુ સી અ મૂવી ઇન અ મંથ, મહિનામાં કેટલી વાર મૂવી જોવા જાય છે મીરા, તો કે મીરા ગોઝ ટ્વાઇસ ટુ સી અ મૂવી ઇન અ મંથ, મીરા મહિનામાં બે વાર મૂવી જોવા માટે જાય છે, તો એના માટે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય, બરાબર। તો અહીંયા આ WH ક્વેશ્ચન છે એ આપણે જોયું, તો એની અંદર આજે 14 શબ્દો આવ્યા ટોટલ, બરાબર એ બધા શબ્દો છે WH પ્રશ્નાર્થ શબ્દો છે, એ તમારે તમારી બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈને તમારે એક્ઝામ્પલ સહિત લખી લેવાનું છે, બરાબર ગુજરાતી લખ્યું છે એ પણ તમારે ખાસ લખવાનું છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે। તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પર્સનલ પ્રોનાઉન અને WH ક્વેશ્ચન્સ આના વિશે ચર્ચા કરી, બરાબર તો આઈ હોપ કે WH પ્રશ્ના શબ્દો છે એ તમને સમજાઈ ગયા છે, બરાબર તો તમારે તમારી બુકમાં સરસ અક્ષરે આ લખી લેવાનું છે। ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ।